અહીંયા વેબ છે WEB, વેબ એટલે જાળું. અહીંયા ડોગ આપેલો છે, ડોગનું સ્પેલિંગ આપણે જોઈશું DOG. અહીંયા લીપ છે, લીપનું સ્પેલિંગ જોઈશું LIP. મેપનું સ્પેલિંગ જોઈશું MAP. મેપ એટલે નકશો. પાના નંબર 14 ઉપર જોઈએ. નીચેના શબ્દોના સ્પેલિંગ તથા ગુજરાતી ઉચ્ચાર લખો. અહીંયા સ્પેલિંગ લખવાના છે અને અહીંયા ગુજરાતી ઉચ્ચાર લખવાના છે. અહીંયા ગુજરાતી આપેલું છે ગુફા. ગુફાને અંગ્રેજીમાં ડેન કહેવાય અને એનો ઉચ્ચાર છે ડેન. અહીંયા આપણે લખીશું કમર છે, કમરને અંગ્રેજીમાં હિપ કહેવાય HIP. અહીંયા આપણે ઉચ્ચાર લખીશું હિપ. અહીંયા શિયાળ છે, શિયાળને અંગ્રેજીમાં ફોક્સ કહેવાય. અહીંયા આપણે ઉચ્ચાર લખીશું ફોક્સ. અહીંયા બિલાડી છે કેટ. અહીંયા પથારી છે બેડ. લખીશું. હવે અહીંયા જોઈએ નીચે, નીચેના સ્પેલિંગોના સાચા ઉચ્ચાર ફરતે ગોળ કરો. અહીંયા GKEG કેગ એટલે કેક. આ સ્પેલિંગ બરાબર છે અને આ ઉચ્ચાર પણ બરાબર છે, તો આની ઉપર ગોળ કરેલું છે, સાચું છે. અહીંયા TIN, તો અહીંયા ટીન ઉપર આપણે ગોળ કરીશું. MAP, અહીંયા મેપ ઉપર આપણે ગોળ કરીશું. HUT, અહીંયા હર્ટ ઉપર આપણે ગોળ કરીશું. COT, અહીંયા કોટ ઉપર આપણે ગોળ કરીશું. જે સાચો છે ઉચ્ચાર એના ઉપર આપણે ગોળ કરવાનું છે. અહીંયા નીચે જોઈએ, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. અહીંયા કૌંસમાં આપેલા છે ડોગ, વેબ, બ્રેડ અને બસ. આ ચાર કૌંસ આપેલા છે, એમાંથી આપણે અહીંયા જે યોગ્ય હોય અહીંયા આપણે લખવાનું છે. પહેલું જોઈએ, દરમાં રહેતું પ્રાણી. દરમાં કયું પ્રાણી રહે? તો રેટ. રેટ એટલે ઉંદર. અહીંયા આપણે લખવાનું છે RAT, રેટ એટલે ઉંદર. બીજું છે, ઘરની ચોકી કરતું પ્રાણી. તો DOG, DOG, ઘરની ચોકી કરતું પ્રાણી. અહીંયા છે, કરોળિયાનું રહેઠાણ. તો વેબ આવશે, વેબ એટલે જાળું. WEB, વેબ એટલે જાળું. મુસાફરી કરવા માટેનું સાધન, તો આવશે બસ. અહીંયા આપણે લખીશું BUS, બસ એટલે બસ. આ બાજુ જોઈએ, નીચેના શબ્દોના ઉચ્ચાર પ્રમાણે તેના સ્પેલિંગ લખો. આ ઉચ્ચાર આપેલા છે, આપણે અહીંયા સ્પેલિંગ લખવાના છે. જોઈએ અહીંયા પિન, તો અહીંયા સ્પેલિંગ છે PIN. અહીંયા પેન છે તો PEN. અહીંયા કપ છે તો આવશે CUP. અહીંયા કેપ છે તો અહીંયા આવશે CAP. અહીંયા ટોપ છે તો અહીંયા આવશે TOP. અહીંયા ટોય છે તો અહીંયા આવશે TOY. અહીંયા લેગ છે તો અહીંયા આવશે LEG. અહીંયા લગ છે તો અહીંયા આવશે LOG. અહીંયા ટેપ છે તો અહીંયા આવશે TAP. અહીંયા ટેન છે તો અહીંયા આવશે TEN. હવે આપણે સ્વાધ્યાય પત્રમાં જોઈએ, પાના નંબર 34 ઉપર જોઈએ. ત્યાં છે, નીચેના અંકોના અંગ્રેજી સ્પેલિંગ લખો. આ જે અંકો છે એના અંગ્રેજી સ્પેલિંગ આપણે લખવાના છે. જોઈએ 15, તો 15 ને અંગ્રેજીમાં શું કહેવાય? 15. તો 15 નો સ્પેલિંગ આપણે અહીંયા લખવાનો છે FIFTEE. 15 એટલે 15. અહીંયા 8 આપેલા છે, તો 8 ને અંગ્રેજીમાં શું કહેવાય?
एट कहवाय। ई आई जी एच टी, एट एटले आठ। अहीं त्रण नंबर पर जुए चार आपेला छे, तो चार ने अंग्रेजी में शू कहवाय? फोर। अहीं आपणे लखीशुं एफ ओ यू आर, फोर एटले चार। अहीं चार नंबर पर त्रण छे, त्रण नो स्पेलिंग आपणे जोईशुं थ्री। टी एच आर डबल ई, थ्री। अहीं नौ छे, एन आई एन ई। अहीं सत्तर छे, सत्तर ने अंग्रेजी में सेवनटीन कहवाय, तो आपणे अहीं लखीशुं एस ई वी ई एन टी डबल ई एन, सेवनटीन। अहीं अठार छे, अठार ने अंग्रेजी में एटीन कहवाय, अहीं आपणे लखीशुं ई आई जी एच टी डबल ई एन, एटीन। अहीं अग्यार छे, अग्यार ने अंग्रेजी में इलेवन कहवाय, अहीं लखीशुं ई एल ई वी ई एन, इलेवन एटले अग्यार। अहीं एक छे, तो अहीं से ओ एन ई। अहीं सोल छे, तो सोल ने अंग्रेजी में सिक्सटीन कहवाय, आपणे लखीशुं एस आई एक्स टी डबल ई एन, सिक्सटीन एटले सोल। अहीं तेर छे, तेर ने अंग्रेजी में थर्टीन कहवाय, थर्टीन नो स्पेलिंग आपणे लखीशुं टी एच आई आर टी डबल ई एन, थर्टीन। अहीं पांच छे, पांच नो स्पेलिंग आपणे जोईशुं एफ आई एन ई, पांच ने फाइव कहवाय, અહીંયા લખીશું એફ આઈ વી ઈ, ફાઈવ એટલે પાંચ। અહીંયા ચૌદ આપેલા છે, ચૌદ ને અંગ્રેજીમાં ફોર્ટીન કહેવાય, ફોર્ટીન નો સ્પેલિંગ જોઈએ એફ ઓ યુ આર ટી ડબલ ઈ એન, ફોર્ટીન। અહીંયા બાર છે, બાર ને અંગ્રેજીમાં ટ્વેલ્વ કહેવાય, ટ્વેલ્વ નો સ્પેલિંગ આપણે જોઈશું ટી ડબલ્યુ ઈ એલ વી ઈ, ટ્વેલ્વ એટલે બાર। અહીંયા છ છે, છ નો સ્પેલિંગ થાય સિક્સ, એસ આઈ એક્સ, સિક્સ એટલે છ। અહીંયા વીસ આપેલા છે, વીસ નો સ્પેલિંગ